હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ અને યુજીસી નેટ પેપર બે કોમર્સના મોસ્ટ એમ્પી ટોપિક નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અઢારસો બોતેર વિશે ચર્ચા કરીશું જેમાંથી દરેક પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે છે જો આપ જી સેટ પેપર બે કોમર્સના તમામ આઈએમપી ટોપિક પેપર સોલ્યુશન પીડીએફ નોટ્સ યુનિટ મુજબ ટૉપિક મુજબ અને ફૂલ મોક ટેસ્ટ મેળવવા માગતા હોય તો અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો સૌપ્રથમ સમજૂતીનો અર્થ જ્યારે કોઈ પણ એક પક્ષકાર પ્રસ્તાવ મૂકે અને બીજો પક્ષકાર તેનો સ્વીકાર કરે ત્યારે કાયદેસર સમજૂતી થઈ છે તેવું કહી શકાય કોઈ પણ કરાર કાયદેસર કરાર બનતા પહેલાં તે સમજૂતી હોય તે આવશ્યક છે કરારનો અર્થ કરાર એટલે એવી સમજૂતી કે જેનો કાયદા દ્વારા અમલ થઈ શકે દરેક સમજૂતી કાયદા દ્વારા અમલ થઈ શકે તે માટે કેટલાક આવશ્યક લક્ષણો કે તત્વો છે જેને કરારના આવશ્યક તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે જેમ કે સમજૂતી યોગ્ય રીતે થયેલી હોવી જોઈએ કાયદા દ્વારા અમલ થઈ શકે તેવી હોવી જોઈએ તેમાં મુક્ત સંમતિનું તત્વ હોવું જોઈએ એટલે કોઈ એક પક્ષકાર દગો કે છેતરપિંડી કરે તો બીજો પક્ષકાર કાયદેસર રીતે કરાર પાલનમાંથી મુક્ત થઈ શકે તેવી શરત હોવી જોઈએ કરાર સ્પષ્ટપણે રદબાતલ ન હોવો જોઈએ ગેરકાયદેસર રીતે થયેલો ન હોવો જોઈએ ત્યારબાદ ખૂબ જ અગત્યનો ટોપિક પક્ષકારની સમર્થતા એટલે કે કરાર અંગેની યોગ્યતા જેનો ઉલ્લેખ કાયદાની કલમ અગિયારમાં કરવામાં આવ્યો છે કે નીચેનામાંથી કોઈ પણ વ્યક્તિ સાથે કરાર થયો હોય તો તે સ્પષ્ટપણે રદબાતલ છે એટલે કે આવા તમામ પક્ષકારો કરાર માટે યોગ્ય અથવા સમર્થ પક્ષકાર નથી જેમ કે સગીર વ્યક્તિ અસ્થિર મનની વ્યક્તિ નાદાર વ્યક્તિ મૂર્ખ વ્યક્તિ કે કાયદાએ જેને ગુનેગાર સાબિત કર્યો હોય તેવા તમામ વ્યક્તિઓ કરાર સ્પષ્ટપણે રદબાતલ ક્યારે ગણાય જ્યારે અયોગ્ય પ્રભાવ હોય બળજબરીથી કરવામાં આવ્યો હોય ચોરી કે જુગાર અંગેનો કરાર હોય દગો કે છેતરપિંડી થઈ હોય ખોટી રજૂઆત કરવામાં આવી હોય અથવા માહિતી છુપાવવામાં આવી હોય કુદરતી બાબતો અંગેની શરત હોય કે વરસાદ થશે નહીં તો આવા સંજોગોની અંદર કરાર સ્પષ્ટપણે રદબાતલ બને છે મુક્ત સંમતિ જ્યારે કરારનો કોઈ એક પક્ષકાર દગો છેતરપિંડી બળજબરી ખોટી રજૂઆત અયોગ્ય પ્રભાવ વગેરે નો આશરો લઈને કરાર કરે છે ત્યારે બીજો પક્ષકાર આપોઆપ કરાર પાલનમાંથી મુક્તિ મેળવે છે જેને કહેવાય મુક્ત સંમતિ જેમ કે ચોરી અને જુગાર અંગેનો કરાર હોય તો એ સ્પષ્ટપણે રદબાતલ છે જેનો કાયદા દ્વારા અમલ ન થઈ શકે ફરી મળીશું જય હિન્દ જય ભારત